Hello student, welcome to the St. Thomas High School online classes, standard 5th, subject Gujarati. બાળકો, આજનો વિડિયો માં આપણે આવનારી યુનિટ ટેસ્ટ 3 ના રિવિઝન નો અભ્યાસ કરીશું. તો બાળકો, એમાં લાસ્ટ ક્વેશ્ચન છે કે સવાલના જવાબ આપો. તો બાળકો, આપણા બે ચેપ્ટરમાં જે પણ જ્યાં બે ચેપ્ટરમાં જેટલા પણ સવાલ જવાબ છે એમાંથી કોઈ પણ આવી શકે. તો બાળકો, આજે આપણે પેજ નંબર 89 પર જે સવાલ જવાબ છે એનો અભ્યાસ કરીશું, બરોબર છે? તો ચાલો, પ્રશ્ન નંબર 1. પાંચમું ઈંડું કોનું હતું? બરોબર છે, આ કદરૂપું બતકડું એ વાર્તાના પ્રશ્ન જવાબ છે. તો એમાં પાંચમું ઈંડું કોનું હતું? તો પાંચમું ઈંડું હંસનું હતું. કોનું હતું? હંસનું. પ્રશ્ન નંબર 2. બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને ખબર કેમ ન પડી કે એને 4 ઈંડા હતા કે 5 ઈંડા હતા, કે આ ઈંડું છે એ હંસનું હતું? તો બતક માતા ભૂલી ગઈ હતી કે તેણે 4 ઈંડા મૂક્યા હતા કે 5. આમ બતક માતાને ખબર ન પડી. પ્રશ્ન નંબર 3. તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? હંસ બતક માતાએ 4 ઈંડા મૂક્યા હતા, પણ એના ભેગું 5મું હંસનું બતક આવી ગયું. પછી એ બતક માતા છે એ બધા જ ઈંડાને સેવતી હતી, એટલે કે એને ઉછેર કરતી હતી, અને જ્યારે 4 ઈંડામાંથી એકદમ વ્હાઈટ ધોળા ધોળા બફલા જેવા બચ્ચા બહાર આવ્યા, અને એક ઈંડામાંથી સેજ ઓફ વ્હાઈટ જેવું બચ્ચું બહાર આવ્યું, તો એ જે છે એ સેજ સાંભળવું હતું, બરોબર છે? એટલે એ કદરૂપું લાગતું હતું, કારણ કે તે બતક કરતાં જુદું પડતું હતું. હંસનું બચ્ચું છે તો બતક કરતાં જુદું જ પડે, તેથી તેને કદરૂપું કહેતા હતા. એના પછીનો પ્રશ્ન, કદરૂપા બતકે ઘર છોડી જવાનું નક્કી કેમ કર્યું? તો કદરૂપા બતકે શું કામ ઘર છોડીને જવાનું નક્કી કર્યું? કેમ કે બીજા બતક બચ્ચા, 4 બચ્ચા જે હતા, એ કદરૂપું બતક જે હતું એને બહુ જ હેરાન પરેશાન કરતું હતું, તેથી બતક કદરૂપા બતકે નક્કી કર્યું કે તે ઘર છોડીને જતું રહેશે, બરોબર છે? તો ચાલો, અહીં આપણે આ પ્રશ્ન જવાબની એક્ટિવિટી પૂરી કરીએ છીએ. નેક્સ્ટ એક્ટિવિટી. તો બાળકો, એક પ્રશ્ન એવો આવશે તમારે કે જે શબ્દ બરાબર ન લાગે તે શબ્દ છેકી નાખો. તો બાળકો, અહીં આપેલા છે વાક્યો, આપણે પહેલાં અભ્યાસ તો કરી લીધો હતો, પણ આજે આપણે રિવિઝન પણ કરી લઈએ. તો વાક્ય એમ છે કે હું ઘરેથી મોડી નીકળી, અને અહીં ઓપ્શન આપેલા છે કેટલા, તો કે અને, કે, તેથી, પણ, નિશાળે સમયસર પહોંચી. તો બાળકો, હું ઘરેથી નીકળી પણ હું શાળાએ સમયસર પહોંચી, આ બંને વાક્યની વચ્ચે કયો શબ્દ બંધ બેસશે? તો કે પણ. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. બીજું વાક્ય, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો, બરોબર છે ને? હા. હવે એના પછીનું વાક્ય, હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. આ વાક્યમાં કે શબ્દ છે એ જ બરોબર બંધ બેસે છે, બરોબર? હંસકન્યાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. એના પછીનું વાક્ય, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. કાણી ડોલ એટલે કાણાવાળી ડોલ, બરાબર, ફૂટેલી ડોલ, એમાં ગમે એટલું પાણી ભરો પણ પાણી રહે નહીં, એટલા માટે અહીં પણ શબ્દ છે એ વધુ યોગ્ય રહેશે. એના પછીનું વાક્ય છે, રસ્તામાં કેળાની છાલ હતી તેનો પગ લપસી ગયો. તો બાળકો, અહીં કયો ઓપ્શન લાગુ પડશે? તો કે તેથી. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો.
बराबर छे। बहुत सहेलू छे, एक बे वार वाँची लेशो एटले तमने समझाई जशे। बराबर छे, तो चलो आजना वीडियो में आटलू ज। हवे आपणी यूनिट टेस्ट आवे छे, तो बाळको बराबर पेपर पेटर्न प्रमाणे तैयारी करी लेजो। ओके, तो आजना वीडियो में आटलू ज। नेक्स्ट वीडियो में फरी मळीशुं। बाय बाय।